हेलो फ्रेंड्स, केम छो तमे बधा। आज आप बनावशू पनीर वेज मसाला पुलाव। आ पुलाव बहु टेस्टी बने छे अने कूकर में बनावीशू तो बहु जल्दी बनी जाए छे। तो आओ आपणे पनीर वेज मसाला पुलाव बनावानो स्टार्ट करिए। तो सौथी पहला आपणे एक वाटकी बासमती चोखा लई लेशू अने आ चोखाने आपणे सारी रीते धोई लेवाना छे। तो 3-4 वार आपणे पाणीथी सारी रीते धोई लेशू। तो चोखाने सारी रीते धोई लीधा छे, हवे आपणे पलाळीने राखीशुं। तो आपणे 20-30 मिनिट माटे आ रीते चोखाने पलाळीने राखीशुं। हवे आपणे बाकीनी तैयारी करी लईए। तो आपणे एक पेनमां 2 टीस्पून जेटलुं घी गरम करीशुं। घीनी जग्યા તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો। ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે આમાં 1 વાટકી પનીરને ફ્રાય કરી લેશું। 150 ગ્રામ પનીર છે આ વજનમાં તમે જોશો તો। તો પનીર એકદમ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે આને ફ્રાય કરી લેવાનું છે। તો આ રીતે આપણે કન્ટિન્યુ હલાતા જઈને ફ્રાય કરી લેશું। તો પનીર સારી રીતે ફ્રાય થઈ ગયું છે, એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયું છે। તો આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે પનીરને શેકી લઈશું। હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈએ। તો પનીર આપણું ફ્રાય થઈ ગયું છે, હવે આપણે એ જ પેનમાં 8-10 કાજુને પણ શેકી લઈશું। કાજુ બહુ જ જલ્દીથી શેકાઈ જાય છે, તો કાજુ બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું। તો આ રીતે કન્ટિન્યુ હલાવતા જાય અને ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેશું। તો કાજુ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે, આને પણ આપણે એક પ્લેટમાં લઈ લેશું। હવે આપણે એક કુકરમાં 3 ટેબલસ્પૂન ઘી ગરમ કરીશું। ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આપણે આમાં આખા મસાલા એડ કરી દઈએ। 2 તેજ પાન, 2 બાદિયા, 8-10 કાળા મરી, 2 નાની એલચી, 1 તજનો ટુકડો, 1 મોટી એલચી અને 2-3 લવિંગ, એને આપણે આ ઘીમાં એડ કરી દઈએ અને આને થોડી વાર માટે આપણે સાંતળી લઈશું જેથી એનો ફ્લેવર પુલાવમાં બહુ જ સરસ આવશે। તો આ સતરાઈ ગયા છે મસાલા, આમાં આપણે 1 ટીસ્પૂન જીરું એડ કરીશું। જીરુંને ક્રેકલ થવા દઈએ। 1 ચપટી હિંગ અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને લાંબી કટ કરીને એડ કરીશું। ડુંગળીને આપણે થોડી વાર માટે ફ્રાય કરી લઈએ। ડુંગળીને થોડી ફ્રાય કરી લીધી છે, આમાં આપણે 1 ટેબલસ્પૂન આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું। આમાં મેં 3-4 લસણની કળી અને 1 નાનો આદુનો ટુકડો લીધો હતો, એની પેસ્ટ બનાવી લીધી હતી। હવે આપણે આમાં 2 લીલા મરચાંને લાંબા કટ કરીને એડ કરીશું। આ તીખા મરચાં નથી, જો તમારે તીખા લેવા હોય તો તમે તીખા મરચાં પણ લઈ શકો છો। હવે આપણે આમાં શાકભાજી એડ કરીશું। તો આ ફ્રોઝન વટાણા છે, તે મેં 1/4 કપ લીધા છે, 1/4 કપ ગાજર અને 2-3 આપણે આમાં બીન્સ એડ કરીશું। તમે તમારા પસંદ પ્રમાણે આમાં બીજા પણ શાકભાજી એડ કરી શકો છો, જેમ કે બટાકા છે, ફુલેવર છે। શાકભાજીને આપણે ફ્રાય કરી લઈએ। હવે આપણે આમાં 1 મીડિયમ સાઇઝના ટામેટાને ક્રશ કરીને એડ કરીશું। મિક્સ કરી લઈએ સારી રીતે। હવે આપણે આમાં બધા મસાલા પણ એડ કરી દઈએ જેથી એ શાકભાજી સાથે બધા મસાલા સારી રીતે કૂક થઈ જાય। તો 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું, 1/2 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, બધા મસાલા સારી રીતે મિક્સ કરી લઈએ। જો તમારી પાસે કશ્મીરી લાલ મરચું પાવડર ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, એ ઓપ્શનલ છે। એનાથી કલર બહુ સરસ આવે છે એટલા માટે મેં યુઝ કર્યું છે। તો બધા મસાલા અને બધા શાકભાજી એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે, તમે જોઈ શકો છો સરસ રીતે સંતળાઈ ગયા છે। તો આ રીતે પહેલાં મસાલા અને શાકભાજીને સાંતળી લેવા, હવે આપણે આમાં ચોખા એડ કરીશું જે આપણે પલાળીને રાખ્યા છે। ચોખાને 20-25 મિનિટ થઈ ગઈ છે, તો બધા ચોખા એડ કરી દીધા છે। મિક્સ કરી લેશું સારી રીતે મસાલા સાથે, એકદમ હલકા હાથે મિક્સ કરવું કારણ કે ચોખા આપણે પલાળીને રાખ્યા હતા તો એ સોફ્ટ થઈ જાય છે। તો મિક્સ કરી લીધું છે, હવે આપણે આમાં 1/2 વાટકી પાણી એડ કરીશું। આપણે 1 વાટકી ચોખા લીધા હતા તો એ જ વાટકીના માપથી 1/2 વાટકી આપણે આમાં પાણી લેવાનું છે।
तो एक वाटकी पहला एड करू, आ अर्धी वाटकी टोटल आप दोढ़ वाटकी पानी एड कर दीधु। स्वाद प्रमाण मीठू एड कर, मिक्स कर लीए। हवे आपणे आमां काजू अने पनीर एड करी दईए जे आपणे फ्राई करीने राख्या छे, अने एने पण आपणे हलका हाथे मिक्स करी लेशुं। हवे आपणे आमां 2 टेबलस्पून जेटला लीला धाणा एड करीशुं। लीला धाणानो फ्लेवर बहु ज सरस आवे छे पुलावमां, अने थोड़ो लींબુનો રસ મિક્સ કરી લઈએ એને પણ। तो बधा मसाला एड कर दीधा है। हवे आपणे कूकर ने बंद कर बे विसल आवे त्यां सुधी कूक कर लेशुं। गैस ने फ्लेम मीडियम राखीशुं। तो ज्यां सुधी आपणो पुलाव बने त्यां सुधी आपणे रायतू बनावी लईए। तो रायतू माटे आपणे एक वाटकी दही लई लेशुं। दही एकदम मोड़ू लेवुं अने एकदम ताजू लेवुं जेथी रायतू बहु टेस्टी बने। दही ने सारी रीते फेटी लईए। हवे आपणे आमां शाकभाजी एड करीशुं। आपणे मिक्स वेज रायतू बनावी रह्या छे। तो डुंगळी, टामेटा अने काकड़ी लीधी छे। तमे तमारा पसंद प्रमाणे बीजा पण आमां शाकभाजी एड करी शको छो। तमे गाजर पण आमां एड करी शको छो। टामेटामांथी बीज अलग करीने लई लेवा। हवे आपणे आमां मसाला पण एड करी दईए। स्वाद प्रमाणे मीठू 1/4 टीस्पून तंचर पाउडर, 1/2 टीस्पून जीरु पाउडर, 1/4 टीस्पून लाल मरचू पाउडर, 1/2 टीस्पून दळेली खाण। बधा मसाला शाकभाजी सारी रीते मिक्स करी लईए। आ रायतानो टेस्ट बहु ज सरस आवे छे पुलाव साथे। थोड़ा आपणे लीला धाणा एड करी अने पण मिक्स करी लईए। तो आ आपणुं मिक्स वेज रायतू बनीने रेडी छे। उपरथी थोड़ो लाल मरचू पाउडर अने थोड़ो आपणे आ रीते जीरु पाउडर स्प्रिंकल करीने सर्व करीशुं। उपरथी थोड़ा लीला धाणा। तो हवे आपणे पुलाव चेक करी लईए। બે સીટી આવી ગઈ હતી, કુકર ઠંડુ થઈ ગયું છે, ખોલીને ચેક કરી લઈએ। તો આપણે એકદમ પરફેક્ટ ટેસ્ટી મસાલેદાર પુલાવ બનીને રેડી છે। બહુ જ સરસ કલર આવ્યો છે। ફોર્કની મદદથી આપણે આ રીતે ચેક કરી લઈએ। અંદરથી પણ એકદમ પરફેક્ટ છે, અને આપણે થોડો નોર્મલ ટેમ્પરેચર પર આવવા દઈશું, ત્યાર પછી સર્વ કરીશું। એકદમ ખુલ્લો ખુલ્લો આ પુલાવ બને છે અને એકદમ ટેસ્ટી પુલાવ બને છે। તો આપણે આને સર્વ કરી લઈએ। तो तमे जोई शको छो एकदम खुल्लो खुल्लो पुलाव बन्यो छे। आ पुलाव बहु टेस्टी लागे छे, साथे आपणे आ रायता साथे सर्व करीशुं। तो तमे घरे जरूरथी ट्राय करजो, एन्जॉय करजो। तमने मारी आ रेसिपी सारी लागी होय तो प्लीज़ आ वीडियोने लाइक अने शेर जरूरथी करजो, अने आवी घणी बधी रेसिपीज़ माटे चेनलने सब्सक्राइब करवानुं ना भूलशो। फरी मळीशुं एक नवी रेसिपी साथे। त्यां सुधी टेक केर, बाय बाय। थैंक यू फॉर वॉचिंग। कीप कूकिंग।